તેની કડીઓ અત્યારે મળી ગઈ છે, ખાસ કરીને પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરી એક વખત તેની તારીખ બહાર પાડવામાં આવશે. આપણી સાથે જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે તેમની સાથે જ વાત કરીશું, વિકાસ સહાય સર જોડે. સર, ખાસ તો પેપર લીક થયું છે, એક સતર્કતાના કારણે અત્યારે હાલ સમગ્ર કાંડ સામે આવ્યું છે. આગામી તારીખ શું રહેશે અને કેવી રીતના હવે આયોજન કરવામાં આવશે? આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મેં જાણ્યું અત્યારે કઈ સોશિયલ મીડિયામાં કઈ વાયરલ થઈ છે કે 16મી તારીખે કે નક્કી થયું છે, એ વાત સાચું નથી અને અત્યાર સુધી કોઈ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી સત્તાવાર. અને ખૂબ જ ટૂંક સમયમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને એની જાહેરાત પણ કરવામાં આવશે. સર, ખાસ તો ફરિયાદ દાખલ થઈ છે, આ પેપર લીક થયું એ ગંભીર મામલો છે, કઈ જાણવા મળ્યું ક્યાંથી પેપર લીક થયું છે? એ તપાસ ચાલુ છે બેન, અને એ તપાસ ટુકડી ગાંધીનગર પોલીસની કરી રહી છે અને એમાં એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ છે. જે કોઈ વ્યક્તિની સંડોવણી હશે, જે કોઈ સંસ્થાની સંડોવણી હશે, એ તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પણ એ તો તપાસનો વિષય છે અને તપાસમાં જે નીકળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ તો પેપર પ્રિન્ટ ક્યાં થાય છે, ગુજરાત કે ગુજરાત બહારની કરવામાં આવે છે? કોઈ પણ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે, એ ભરતી બોર્ડ પોલીસની હોય કે ગૌણ સેવાની હોય કે જીપીએસસી હોય, ગમે હોય, અમુક બાબતો ખૂબ કોન્ફિડેન્શિયલ રાખવાની હોય છે અને એ કોન્ફિડેન્શિયલ રાખવાની જવાબદારી હોય છે આપણી. અને એ તમામ બાબતોમાં એક બાબત પણ સમાવેશ થાય છે, પ્રિન્ટિંગ પ્રેસ બાબતની. કેમ કે પ્રિન્ટિંગ પ્રેસની આખી જે કામગીરી છે એ ખૂબ કોન્ફિડેન્શિયલ હોય છે, એટલે પ્રિન્ટિંગ પ્રેસ બાબતે આપણે કોઈ ટિપ્પણી કરતા નથી, કોઈને જાણે કરતા નથી. પણ આ ચોક્કસ કહી શકીએ કે આ જે પરીક્ષા થવાની હતી એમાં પ્રિન્ટિંગ પ્રેસ ગુજરાત બહારની હતી. સર, ખાસ તો આગળની તપાસ કેવી રહેશે? એક પ્રિન્ટિંગ પ્રેસના કારણે અગાઉ બી આ પ્રકારે વાયરલ જે પેપરો થયા છે, તો આ સમગ્ર મામલે હાલ તો એક શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે દિલ્હી કનેક્શન સામે આવી રહ્યું છે, તો શું કહેશો સમગ્ર મામલે? આગામી પરીક્ષાને લઈને કેવી રીતના તૈયારીઓ કરાશે? હવે તપાસમાં જે નીકળશે, તપાસ તમે કહો છો કે દિલ્હી સુધી પહોંચી છે, વાત સાચી છે, મેં પણ જાણ્યું છે. દિલ્હીમાંથી પછી આગળ જે નીકળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પણ જ્યાં સુધી ફરીથી આ પરીક્ષા લેવાની બાબત છે અને એમાં ફરીથી કોઈ ગડબડ નહીં થાય, તો હું તો અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ તરીકે એક વાત ચોક્કસ કહેવા માંગુ છું કે મેં અગાઉ પણ મેં ભરતી કરી છે અને ખૂબ આપણી પ્રયત્ન અને મહેનત રહ્યા છે કે ખૂબ ન્યાયી અને પારદર્શક રીતે તમામ પ્રક્રિયા પૂર્ણ થાય. આ વખતે ખૂબ દુઃખદ ઘટનાક્રમ બન્યું છે અને પેપર લીક થઈ છે, એનાથી મને પણ અંગત રીતે ખૂબ આઘાત લાગ્યું છે. પણ એની સાથે સાથે ઘણું બધું મને જાણવાનું મળ્યું, ઇટ ઇઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ ફોર મી ઓલ્સો. અને તપાસમાં આ જે અસામાજિક તત્વો છે, આ લોકો શું સિસ્ટમ અપનાવીને આખું સિસ્ટમને એ લોકો ફોડી નાખે છે, એ બાબતે પણ થોડુંક આપણેથી આપણે અવગત કરીશું, એનાથી માહિતગાર રહેશું અને ચોક્કસ પ્રયત્ન કરીશું કે આ વખતે જે પરીક્ષા લેવામાં આવશે એ એકદમ ન્યાયી રીતે, પારદર્શક અને ખૂબ સારી રીતે, સારા વાતાવરણમાં લેવામાં આવશે. 9 લાખ જેટલા ઉમેદવારોનું ભાવિ તમે બચાવી લીધું છે, અત્યારે એ લોકોને શું મેસેજ આપો છો આગામી સમયમાં જ્યારે પરીક્ષા આપે ત્યારે? ઉમેદવારોને તો એક વાત ચોક્કસ કહેવા માંગુ છું, અને છેલ્લા 24 કલાકમાં જે આ ઘટનાક્રમ ટીવી ઉપર મેં જોયું છે અને મેં વાંચ્યું છે છાપાઓમાં, કે એક વાત, એક મેસેજ તમારા મારફતે એ લોકો સુધી પહોંચાડવા માંગુ છું. અને એ મેસેજ છે કે આ જે પરીક્ષા સ્થગિત રાખવામાં આવ્યું અને મોકૂફ રાખવામાં આવ્યું એ ન્યાયની હિતમાં રાખવામાં આવ્યું છે. ઈમાનદાર ઉમેદવારોની હિત માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જે હોશિયાર છે, જે ઉમેદવાર નિષ્ઠાવાન છે, જેને ખરેખર આ એક્ઝામમાં બેસી દેવું જોઈએ, એ લોકો માટે, એ લોકોને હિત માટે, એ લોકોને ધ્યાનમાં રાખીને આ એક ન્યાયી નિર્ણય લેવામાં આવી છે. અને જો આ નહીં કર્યો હોત તો ખરેખર અન્યાય થયો હોત, ખરેખર અન્યાય થયો હોત, એમાં કોઈ શક નથી. જોયું અત્યારે હાલ ઉમેદવારોને અન્યાય ના થાય તેને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જે એક મહત્વનો નિર્ણય તો લીધો છે, અને આગામી સમયમાં જે નિષ્પક્ષ ફરી પરીક્ષા આપવામાં આવે અને જે ભાવિ ઉમેદવારો છે તેનું ભાવિ ઘડાય તેવી તૈયારીઓ પણ તેમણે શરૂ કરી દીધી છે. કેમેરામેન અજય સાથે અનિતા પટણી, બીટીવી ન્યૂઝ અમદાવાદ.